હેલો રિવસ સ્વાગત છે તમારું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબની યુટ્યુબ ચેનલમાં દોસ્તો વિડીયો શરૂ કરીએ એના પહેલાં જે નવા મિત્રો છે તેમની માટે ચેનલની જે ઓવર છે હું આપી દઉં તો આપણી ચેનલ પર દરરોજ આવનારી નવી નવી સરકારી પ્રાઇવેટ નોકરીઓ તેમજ સરકારી યોજનાઓને લગતી માહિતી આપવામાં આવે છે તો જો તમને કોઈ પણ માહિતી જોઈતી હોય તો એની માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે સાથે સાથે આપણી ટેલિગ્રામ ચેનલ પણ ચાલે છે તેમાં પણ સત્તર હજાર કરતાં પણ વધારે ઉમેદવારો જોડાયેલા છે તેની લિંક પણ તમને વિડીયોની નીચે મળશે જો તમને નવી નવી સરકારી પ્રાઇવેટ નોકરીઓની માહિતી જોઈતી હોય તો તો પણ તમે ત્યાં જોઈન થઈ શકો છો દરેક મિત્રોને વિનંતી છે કે આવનારી કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ પર વિશ્વાસ કરીને તમે સબ્સ્ક્રાઇબ કરી શકો છો પ્લસ પોઈન્ટ એ છે દોસ્તો આપણી ચેનલનો કે દરરોજ સવારે સાત વાગ્યાથી લઈને રાત્રે અગિયાર વાગ્યા સુધી દર એક કલાકે કંઈક ના કંઈક નવી નવી અપડેટ આવતી હોય છે દરેક કલાકે તમને સરકારી નોકરીઓ પ્રાઇવેટ નોકરીઓ અને યોજનાઓને લગતી વિડીયો મૂકવામાં આવે છે જેથી કરીને તમને મહત્તમ લાભ મળી શકે તો દોસ્તો આજની વિડીયોની અંદર વાત કરીશું સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી એટલે કે કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે અલગ અલગ બે પોસ્ટ માટે ભરતી અંગેની ઓફિશિયલ જાહેરાત આવી ગઈ છે આજની વિડિયોમાં બંને પોસ્ટ વિશે એક એક કરીને ડિટેલમાં વાત કરીશું તો વિડીયો અંત સુધી જોઈ લેજો અંતમાં વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને પણ જણાવજો સૌથી પહેલાં દોસ્તો સમજી લો એસ ડીએ યુ ડોટ એ ડોટ ઇન આ એક ઓફિશિયલ વેબસાઇટ છે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર તમને દરેક અપડેટ મળે છે તો વેબસાઇટ તમે સેવ કરી લેજો ક્યારેય પણ તમારે વિડીયો જોવાની પણ જરૂર નહીં પડે ફક્ત તમારે વેબસાઇટ પર જવાનું છે જે પણ અપડેટ આપી હોય એ પ્રમાણે તમારે ફોલો કરીને એપ્લાય કરી દેવાનું છે પરંતુ દોસ્તો આ તે વિડીયોમાં વાત કરીશું બે અલગ અલગ પોસ્ટ માટે પહેલી પોસ્ટ છે ટેકનિકલ આસિસ્ટન્ટની બીજી પોસ્ટ છે સિનિયર રિસર્ચ ફેલોની એટલે કે એસઆરએફ માટેની તો ટેકનિકલ આસિસ્ટન્ટ માટે ઇન્ટરવ્યૂ છે અઢાર સપ્ટેમ્બર બે એકવીસ સવારે સાડા નવ વાગે વાત કરીશું દોસ્તો ડિટેલમાં એની માટે તમારે એડવર્ટાઇઝમેન્ટ છે તે ડાઉનલોડ કરવાની છે જેની માટે તમારે ડાઉનલોડ હિયર પર ક્લિક કરવાનું છે ક્લિક કરતાની સાથે પીડીએફ દોસ્તો ડાઉનલોડ થઈ જશે જેમાં વોક ઇન ઇન્ટરવ્યૂનું શેડ્યુલ લખેલું છે તો જગ્યાનું નામ છે ટેકનિકલ આસિસ્ટન્ટ હાલમાં ત્રણ વેકેન્સી અવેલેબલ છે મંથલી સેલેરી મળશે સોળ હજાર રૂપિયા એજ્યુકેશન ક્વોલિફિકેશન તરીકે બીએસસી કરેલું હોવું જોઈએ એગ્રીકલ્ચરની અંદર અથવા બીએસસી કરેલું હોવું જોઈએ હોર્ટિકલ્ચરની અંદર જે ઉમેદવારો એમ એમએસસી અથવા તો એમએસસી હોર્ટીકલ્લચર પીએચડીના અંદર ભણતા હોય હજી તો ચાલુ હોય તો પણ એ દ્વારા એપ્લાય કરી શકે છે વાત કરીશું દોસ્તો પ્રોજેક્ટનું ડ્યુરેશન છે બે હજાર એકવીસ બાવીસ માટેનું આ પ્રોજેક્ટ છે જગ્યાનું નામ છે ડિપાર્ટમેન્ટ ઓફ હોર્ટીકલ્ચર સીપી કોલેજ ઓફ એગ્રીકલ્ચર એસ ડી એગ્રીકલ્ચર યુનિવર્સિટી સરદાર કૃષિ નગર તાલુકો દાંતીવાડા ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠા આ એડ્રેસ છે ત્યાં તમારે ઇન્ટરવ્યૂમાં જે સમયસર હાજર રહેવાનું રહેશે વાત કરીશું દોસ્તો ઇન્ટરવ્યૂની તારીખ છે અઢાર સપ્ટેમ્બર બે હજાર એકવીસ સવારે સાડા નવ વાગે આ સમય પછી તમે જશો તો તમારી અરજી રદ કરવામાં આવશે તમને ઇન્ટરવ્યૂ આપવા દેવામાં આવશે નહીં આશા રાખું છું કે અહીંયા સુધી ખબર પડી ગઈ હશે હવે ફોર્મ કઈ રીતથી ભરવાનું છે એ પણ સમજી લઈએ તો ફોર્મ ભરવા માટે ડાઉનલોડ કરવાનું છે સૌથી પહેલાં તો એ ડાઉનલોડ કરી શકો છો એસડી એસડીએયુ ડોટ એ જયુ ડોટ ઇન ઓફિશિયલ વેબસાઇટ પર મેં તમને પહેલાં સમજાયું એ રીતથી દોસ્તો તો દોસ્તો સમજી શકો કે તમે એપ્લિકેશન ફોર્મ છે તે ડાઉનલોડ કરી લીધું છે અને હવે કઈ રીતથી ભરવાનું છે એ તમને શીખવાડી રહ્યું છું શરૂ કરીએ ફોટોગ્રાફથી તો જમણી બાજુ પાસપોર્ટ સાઇડનો ફોટોગ્રાફ ડાબી બાજુ શરૂ કરીએ તમારા નામથી જે કેપિટલ અક્ષરમાં લખવાનું છે એના પછી એડ્રેસ લખવાનું છે એના પછી દ બર્થ ડેટ એટલે કે તમારી જન્મ તારીખ અને એની સાથે તમારે એટેચ કરવાનું છે પ્રૂફ મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી ચોથા અને પાંચમા નંબર પર આવશે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં તમારે સંસ્થાનું નામ કઈ ડિગ્રી મેળવેલી છે કયા વર્ષમાં મેળવેલી છે અને ઓજીપીએ પીએ એટલું લખવાનું છે એક્સપિરિયન્સ વિશે પણ સેમ તમારે લખવાનું છે દાશા રાખો છો કે અહીંયા સુધી સમજ પડી ગઈ હશે જેમાં તમારી તારીખ થર્ડ અને તમારી સિગ્નેચર ફરજિયાતપણે કરવાની રહેશે આ પહેલાં નંબરની પોસ્ટ હજી દોસ્તો એના વિશે મેં તમને ડિટેલમાં માહિતી આપી દીધી છે હવે વાત કરીશું સિનિયર રિસર્ચ ફેલો એટલે કે એસઆરએફની પોસ્ટ માટે તો એસઆરએફની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂની તારીખ છે દોસ્તો વીસ સપ્ટેમ્બર બે હજાર એકવીસ સવારે દસ વાગે એના પછી તમે લોકો ઓનલાઈન અરજી નહીં કરી શકો સૌથી પહેલાં દોસ્તો વાત કરીશું કે અરજી કરીથી ડાઉનલોડ કરવાની છે તો ડાઉનલોડ નાવ અથવા તો ડાઉનલોડ હિયર લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરતાની સાથે જે પીડીએફ છે દોસ્તો એ ડાઉનલોડ થઈને તમારા સામે આવી જશે તો કોટન રિસર્ચ સ્ટેશન છે જે આવેલું છે તાલોદ ખાતે તો તાલેદ ખાતે દોસ્તો ભરતી આવી છે ફક્ત વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા સિલેક્શન છે ઇન્ટરવ્યૂની તારીખ છે વીસ સપ્ટેમ્બર બે એકવીસ સવારના દસ વાગે આ સ્થળ પર તમારે ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે એસડીએયુના વાત કરીશું દોસ્તો સ્કીમનું નામ શું છે તો પ્રોજેક્ટ ફોર બીટી કોન ટેસ્ટિંગ બજેટ હેડ ટુ થાઉઝન્ડ નાઇન ટુ ટુ થાઉઝન્ડ સિક્સટીન બરાબર છે આ છે પ્રોજેક્ટનું નામ વાત કરીશું દોસ્તો જગ્યાનું નામ શું છે તો જગ્યાનું નામ છે સિનિયર રિસર્ચ ફેલો ફિક્સ સેલેરી મળશે હાલમાં એક જ વેકેન્સી છે સેલેરી એકત્રીસ હજાર મળશે પ્લસ એચઆરએ પણ મળશે અને ભરતી છે તે અગિયાર મહિનાના કરાર આધારિત છે એના પછી તમે નોકરી નહીં કરી શકો વાત કરીશું ટર્મ્સ એન્ડ કન્ડિશનની એના વિશે પણ દોસ્તો આપેલી જ છે માહિતી હવે વાત કરીએ ફોર્મ ખરીદથી ભરવાનું છે તો ડાઉનલોડ કરવાની મેથડ મેં તમને શીખવાડી દીધી છે દોસ્તો એમાં તમારે ફૂલ નામ લખવાનું છે કરસ્પોન્ડિંગ એડ્રેસ ડેટ ઓફ બર્થ એજ્યુકેશન ક્વોલિફિકેશન એના પછી ડિગ્રી મેળવેલી હોય ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન પીએચડી એનઈટી જે પણ ડિગ્રી મેળવેલી હોય એ તમારે ત્યાં લખવાની રહેશે બરાબર છે દોસ્તો આશા રાખું છું કે અહીંયા સુધીની જેટલી પણ માહિતી મેં સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે તમને ખબર પડી ગઈ હશે આજે વિડીયોમાં એટલું રાખે છે ફરીથી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ